પીએમ મોદી ફરી ગુજરાતની મુલાકાતે આવી શકે છે. મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન મોદી 2 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવી શકે છે. ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે સાબરમતીમાં આશ્રમમાં યોજાનાર કાર્યક્રમમાં તેઓ હાજર રહે તેવી શક્યતા છે. સાબરમતી આશ્રમ ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 2 ઓક્ટોબરે રિવરફ્રન્ટ ખાતે સરપંચ સંમેલનનું પણ આયોજન કરાયું છે, જેમાં 20,000 સરપંચો હાજર રહેશે. સંમેલનમાં પીએમ મોદી હાજરી આપશે. સરપંચ સંમેલનમાં આફ્રિકન દેશોના પ્રતિનિધિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. પીએમ મોદી રાજકોટની પણ મુલાકાત લઈ શકે છે. તેઓ એઇમ્સનું ખાતમુહૂર્ત કરી શકે છે. કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે કહ્યું કે આગામી દિવસોમાં સંગઠનમાં ફેરફાર કરવામાં આવશે. 7 પેટા ચૂંટણીઓ અંગે આજે ચર્ચા કરવામાં આવશે. યોગ્ય ઉમેદવારને ટિકિટ આપવા માટે સોનિયા ગાંધીએ સૂચના આપી હોવાનું રાજીવ સાતવે સ્વીકાર્યું. રાજ્યની 7 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી પર કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ નિવેદન આપ્યું કે કોંગ્રેસે ઘણા સમય પહેલા જ તૈયારી શરૂ કરી દીધી છે. આ સાથે જ કહ્યું કે ભૂતકાળમાં સત્ય હાર્યું છે અને અસત્ય જીત્યું છે અને અહેસાસ અત્યારે લોકો કરી રહ્યા છે, પરંતુ 7 વિધાનસભાની પેટા ચૂંટણીમાં લોકો સત્તામાં બેઠેલા લોકોની શાન ઠેકાણે લાવી દેશે. મહેસાણામાં અર્બન બેંકની રવિવારે ભાજપ સામે ભાજપની પેનલ વચ્ચે ચૂંટણી યોજાશે ત્યારે વિકાસ પેનલ અને વિશ્વાસ પેનલે એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કર્યા. વિકાસ પેનલમાં 3 ડિફોલ્ટર હોવાના આરોપ કરાયા તો ભાજપના 2 જૂથ સહિત પરિવર્તન પેનલે પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ગંદકીને લઈને રાજકોટમાં કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો. કોર્પોરેશન અધિકારીની કોંગ્રેસ નેતાઓએ ગાડી રોકી અને જનતાના ટેક્સના રૂપિયા પાછા આપવાની માંગ સાથે રોષ વ્યક્ત કર્યો. દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર બીચ મુદ્દે સ્થાનિકોએ ફરી પ્રાંત કચેરી આવેદનપત્ર આપ્યું. બ્લુ ફ્લેગ બીચ મુદ્દે ગુજરાત ઇકોલોજી કમિશનના અધિકારીઓની કનરગત મુદ્દે 3 વખત આવેદનપત્ર આપ્યું. જોકે શિવરાજપુર બીચ મુદ્દે ગામમાં 2 ભાગ જોવા મળ્યા. એક પક્ષ વિરોધ કરી રહ્યું છે તો બીજા પક્ષે સમર્થન કરી દ્વારકા પ્રાંત કચેરીએ આવેદન આપવા પહોંચ્યા. સુરતી સમરસ બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો. હોસ્ટેલમાં પીવાનું પાણી, ભોજન અને ફાયર સેફટી સહિત પ્રાથમિક સુવિધાઓ પણ ન મળતી હોવાથી વિદ્યાર્થીઓએ અનેક વખત તંત્રને રજૂઆત કરી. આમ છતાં કોઈ જ પગલાં ન લેવાતા વિદ્યાર્થીઓએ શુક્રવારે રાત્રે રસ્તા પર બેસીને વિરોધ કર્યો હતો. અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનો મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે પ્રારંભ કરાશે. મુખ્યપ્રધાનના આગમનને લઈને સ્થાનિક વહીવટીતંત્ર સજ્જ થઈ ગયું છે. વહેલી સવારે મંદિરે પૂજા અર્ચના કર્યા બાદ મુખ્યપ્રધાન મેળાને ખુલ્લો મૂકશે. મહત્વનું છે કે ભાદરવી પૂનમના મેળા અંતર્ગત લાખો શ્રદ્ધાળુઓ અંબાજી ખાતે ઉમટે છે. નવરાત્રીની હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે કચ્છમાં હિન્દુ સંગઠને વિધર્મી મુક્ત નવરાત્રી યોજવાનો નિર્ણય કર્યો. લવ જેહાદના વધતા કિસ્સાને જોતા કચ્છના હિન્દુ યુવા સંગઠને જાહેરાત કરી કે નવરાત્રીમાં ગૌમૂત્ર અને તિલક કર્યા બાદ જ યુવકોને પ્રવેશ અપાશે. માંડવી, અંજાર અને ભુજમાં પણ હવે વિધર્મી મુક્ત નવરાત્રી યોજાશે. મહત્વનું છે કે 4 વર્ષથી અંજાર અને માંડવીમાં વિધર્મી મુક્ત નવરાત્રી યોજાય છે. બનાસકાંઠામાં ઉણગામ પાસે અજાણ્યા વાહને યુવકને અડફેટમાં લઈ લીધો, જેમાં યુવકનું ઘટનાસ્થળે મૃત્યુ થયું. ઘટનાને પગલે પોલીસ દોડી આવી અને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો. પોરબંદરના મહિલા પોલીસ કર્મચારીના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. એક મહિલા કર્મચારી ચાલુ બાઇક પર મોબાઇલમાં વાત કરતા હોય તેવા ફોટો વાયરલ થયા. મળતી માહિતી પ્રમાણે આ પોલીસ કર્મચારીનું નામ ભાવના છે અને પોરબંદર ટ્રાફિક શાખામાં ફરજ બજાવે છે. મહેસાણા અમદાવાદ હાઇવે પર વોટરપાર્ક નજીક માથાભારી તત્વોએ હોટલમાં આતંક મચાવ્યો. કેટલાક શખ્સોએ જમવાના પૈસા માંગતા હોટલમાં મારામારી કરી. હોટલના માલિક અને પુત્રને ઢોરમાર માર્યો અને હોટલમાં લૂંટ ચલાવીને ફરાર થવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ.